વેલકમ બેક. બ્રેક બાદ બુલેટિનમાં પુનઃ સ્વાગત. ગાંધીનગર પહોંચ્યા છે અમિત ચાવડા. અમિત ચાવડા આજે ઉમેદવારો સાથે મુલાકાત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના મામલે ઉમેદવારોના સમર્થનમાં અમિત ચાવડાની ઉપસ્થિતિ જોઈ શકાય છે. ઉમેદવારના ધરણાનો આજે બીજો દિવસ છે. ધરણાનો આજે બીજો દિવસ. મોટી સંખ્યામાં યુવાનો હજી પણ પોતાની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે, ત્યારે અમિત ચાવડા ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરવાનું ન ચૂક્યા. સરકારે પરીક્ષા રદ કરવી જોઈએ, યુવાનોના સમર્થનમાં આવી રહે તેવું નિવેદન પણ અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યું છે. તો આજે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં યુવાનો ગાંધીનગરમાં જોઈ શકાય છે, ત્યારે કોંગ્રેસ પણ હવે મેદાને ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે. એસઆઈટીની જે નિમણૂક કરવામાં આવી છે તેના પર પણ આક્ષેપ કરવામાં આવ્યા. તેમ છતાં સરકાર દ્વારા આ દિન સુધી કાર્યવાહી ના થઈ. છેલ્લે બિન સચિવાલયની પરીક્ષામાં જે 9 લાખ કરતા વધારે યુવાનોએ ભાગ લીધો અને એ પરીક્ષામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ પેપર લીક થયાની ફરિયાદો થઈ. ધરણાનો આજે બીજો દિવસ છે. મોટી સંખ્યામાં યુવાનો આજે પણ રસ્તા પર ઉતરી આવ્યા છે, જોઈ શકાય છે. ગઈકાલથી આજ સુધી તમામ યુવાનો ગાંધીનગરના માર્ગો પર જોઈ શકાયા. આજે હવે વિદ્યાર્થીઓના આંદોલનમાં રાજકીય રંગ પણ ઉમેરાઈ રહ્યો છે. કોંગ્રેસ પણ હવે ખુલીને મેદાને ઉતરી હોય તેમ લાગી રહ્યું છે. અમિત ચાવડા આજે વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા અને સાથે જ વિદ્યાર્થીઓના સમર્થનમાં નિવેદનો પણ આપ્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે વિદ્યાર્થીઓનું આંદોલન બિન રાજકીય છે. ઉમેદવારોના ધરણા પ્રદર્શનને કોંગ્રેસનું સમર્થન મળી રહ્યું છે. હવે આ સમગ્ર મામલામાં રાજકીય રંગ ઉમેરાઈ રહ્યો છે. બિન સચિવાલયની પરીક્ષામાં મોટી ગેરરીતિ થઈ છે, છતાં પણ સરકાર તરફથી શા માટે અત્યાર સુધી પગલાં ન ભરવામાં આવ્યા તેવો આક્ષેપ પણ અમિત ચાવડા દ્વારા સરકાર પર કરવામાં આવ્યો છે. તો એક બાદ એક લોકો પહોંચી રહ્યા છે. આ તરફ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા છે, તેઓ પણ ઉમેદવારોના સમર્થનમાં ગાંધીનગર પહોંચ્યા છે. આજે વહેલી સવારથી જ રાજકીય નેતાઓનો જમાવડો જોઈ શકાય છે. એક બાદ એક રાજકીય નેતાઓ પહોંચી રહ્યા છે વિદ્યાર્થીઓના સમર્થનમાં. આજે શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી, તેઓએ પણ મુલાકાત કરી હતી. અમિત ચાવડા પણ પહોંચ્યા છે મુલાકાતે. તો આ તરફ હવે નયનાબા જાડેજા પણ ઉમેદવારોના સમર્થનમાં ગાંધીનગર પહોંચી ચૂક્યા છે. ઉમેદવારોના ધરણાનો આજે બીજો દિવસ. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે પણ રસ્તા પર જોઈ શકાય છે. આ તરફ હાર્દિક પટેલ પણ આંદોલનકારીઓના સમર્થનમાં પહોંચ્યા છે. આંદોલનકારીઓએ હાર્દિક પટેલનો જોકે વિરોધ કર્યો હતો. હાર્દિક પટેલના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા, પરંતુ જે રીતે હવે આ સમગ્ર આંદોલનને રાજકીય રંગ મળી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટી તરફથી આક્ષેપ પણ કરવામાં આવ્યો કે આ આખા આંદોલનને રાજકીય હાથો બનાવવામાં આવી રહ્યો છે. સંવાદદાતા દિવ્યા જોડાઈ ગયા છે આ વિશે વાત કરવા માટે. દિવ્યા, હાર્દિક પહોંચ્યા આંદોલનકારીઓના સહકારમાં, પરંતુ તેમના વિરોધમાં સૂત્રોચ્ચાર થયા છે અને આ તરફ નયનાબા જાડેજાની પણ ઉપસ્થિતિ જોઈ શકાય છે સમર્થનમાં. જી જરૂરથી, તુરલ, જે રીતે કહી શકાય કે બિન સચિવાલયની પરીક્ષા રદ કરવા માટે જે વિદ્યાર્થીઓ તરફથી જે વિરોધ કરવામાં આવે છે, ત્યારે રાજકીય રોટલા શેકવા માટે એક પછી એક જે રાજકારણીઓ જે અહીંયા મેદાનમાં જે આવી રહ્યા છે તેમના સમર્થનમાં આવી રહ્યા છે. પરંતુ વિદ્યાર્થીઓનું જે કહેવું છે કે જે રીતે રજૂઆતો જે કરવા આવે છે તમામને જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે જે રીતે કહી શકાય કે લોકોનો જે વિરોધ સતત ચાલુ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓએ હાર્દિક પટેલને, અમિત ચાવડાને પણ પરત જવા માટે જણાવ્યું હતું અને સમર્થનમાં ન જોડાવ માટે કહ્યું હતું. કારણ કે તેમની માંગ જે છે તે રજૂઆત તે મેનેજમેન્ટ સામે છે, સરકાર સામે નથી. તેવું તેમનું કહેવું છે. રાજકીય રોટલા શેકવા વિદ્યાર્થીઓના ટેકા ઉપર ઉભા રહેવું ન જોઈએ તે તમામ દાવાઓ સાથે વિદ્યાર્થીઓ તરફથી તમામ જે નયનાબા હોય કે પછી કોઈ પણ હોય તે તમામે તમામ સમર્થનમાં જરૂરથી જોડાય છે, પરંતુ વિદ્યાર્થીઓ તેમનો જરૂરથી બહિષ્કાર કરી રહ્યા છે. જી બિલકુલ દિવ્યા, આભાર જાણકારી માટે. તો આખો આજે વિવાદ ચાલી રહ્યો છે. સરકાર